આજકાલ ભણતર ફાઇવ સ્ટાર કલ્ચરમાં વિકસિત થઈ રહ્યું છે, જેમાં વાલીઓને પોતાના બાળકોને હાઈફાઈ સ્કૂલોમાં ભણવા મોકલવું એ સ્ટેટસ સિમ્બોલ સમજે છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળકોને મોટા ભાગે અંગ્રેજીમાં પ્રાર્થના ગવડાવવામાં આવે છે, પરંતુ અંગ્રેજીની પોયમને સાઈડમાં મૂકી હનુમાન ચાલીસાનું પઠન કરતા આ બાળકને જરા સાંભળો. સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો અંગે અમે પડતાલ કરી તો જાણવા મળ્યું કે વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ કરતા અને ભારતીય સંસ્કૃતિને ભૂલી બેઠેલા વાલીઓને અરીસો બતાવનાર આ બાળક નવસારીના અમલસાડ ગામનું છે અને તેનું નામ આરવ દેસાઈ છે, જે ભણે તો છે બિલીમોરાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં, પરંતુ તેને કંઠસ્થ છે આખી હનુમાન ચાલીસા. પરંતુ આરવ દેસાઈને આ જ્ઞાન કેવી રીતે મળ્યું તે જાણવા અમે તેના પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી જ વિગત જાણવાનો પ્રયાસ કર્યો. મારો દીકરો 4.5 વર્ષનો છે લગભગ. તો એ જ્યારે પણ બપોરે સૂઈ ત્યારે હું અને રાતના સૂઈ ત્યારે એના ફાધર હનુમાન ચાલીસા સંભળાવીને સુડાવીએ, તો તેમાંથી જે જાતે સંભળી સંભળીને શીખી ગયો. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે જ્યારે આજના જમાનામાં 3-4-5 વર્ષના છોકરાઓ આવી રીતે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારને એવું બધું ગાય છે, જે બહુ સારી વાત છે, તો તેની સાથે સાથે હનુમાન ચાલીસા પણ ગાય તો સારી વાત છે, આપણી સંસ્કૃતિને લોકોને જ્ઞાન મળે એટલું જ હું ચાહું છું. આરવને ન માત્ર હનુમાન ચાલીસા પરંતુ તે સિવાય પણ અનેક શ્લોક કંઠસ્થ છે અને આ જ કારણે તેની ચારે કોર ચર્ચા છે. આપણા ગામમાં જ્યારે કોઈ પણ નામાંકિત વ્યક્તિ થોડે ગામનું જ્યારે નામ રોશન થતું હોય ત્યારે આ તો 3-4 વર્ષનો જ નાનો છોકરો હનુમાન ચાલીસા ગાયના જે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવી છે એ માટે અમલસાડ ગામ માટે બહુ ગૌરવની વાત છે અને ગામ માટે પ્રાઉડ છે કે આટલો નાનો છોકરો આજે હનુમાન ચાલીસા બોલીને આ ગામનું ગૌરવ વધારે છે. મહત્વનું છે કે આરવને હનુમાન ચાલીસા કંઠસ્થ થતા સ્કૂલ પરિવારે તેનો વિડીયો બનાવી તેને બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેજ પર મૂકતા આ વિડીયો મોટી સંખ્યામાં જોવાઈ રહ્યો છે અને દરેક મા બાપ માટે પોતાના બાળકોને સંસ્કૃતિના બીજ સિંચન કરવા માટેના દિશા નિર્દેશ કરે છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.